જય હિન્દ મિત્રો, શ્રી યુવા કરિયર એકેડેમી ડિજિટલ પ્લેટફોર્મ અને મેથ્સ મંત્રના એપિસોડ 11માં આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે છે એ લસ્સા ગુસ્સાની એક શોર્ટ ટ્રિક શીખવા તરફ જઈ રહ્યા છીએ, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ સમય બગાડતા હોય અથવા તો પોતાનો માર્ક્સ છે એ એક્ઝામ્સની અંદર ગુમાવતા હોય. બરાબર, એવી એક ટ્રિક શીખવી છે, એકદમ સરળ છે. બરાબર, તો સાથે છે આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં યુવા કરિયર એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને ફટાફટ છે સબસ્ક્રાઇબ કરો, બરાબર, લાઇક કરો, અને જો વિડીયો ગમે તો પછી તમારા મિત્રોને શેર કરજો. બરાબર, તો આપણે શરૂ કરીએ એક શોર્ટ ટ્રિક. રકમ આવી કંઈક હોઈ શકે એક્ઝામ્સમાં કે બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5, બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે, જો તેનો ગુસ્સા 7 હોય તો લસ્સા કેટલો થાય. બરાબર મિત્રો, ખાસ ધ્યાન આપજો. તો જો વ્યવસ્થિત રીતે તમે રીતથી સોલ્વ કરવા જાઓ તો દાખલો આવો બની શકે કે બે સંખ્યાનો ગુણોત્તર આપણને તમે 3:5, એટલે કે પહેલી સંખ્યા જો 3x હોય તો બીજી સંખ્યા છે એ 5x થાય. પહેલી સંખ્યા જો 3x હોય તો બીજી સંખ્યા છે એ 5x થાય. બરાબર, હવે આપણને આ બંનેનો ગુસ્સા મેળવો, તો ગુસ્સા એટલે બંનેમાં રહેલો અંક અથવા બંનેનો એક અવયવ. બરાબર, તો બંનેનો મોટામાં મોટો અવયવ, તો બંનેની અંદર કોમન શું છે, તો કે x. એટલે કે આ બંનેનો ગુસ્સા જો તમારો જોતો હોય તો એ લખી શકાય x. આ xની કિંમત તમને આપી છે કેટલી, 7. xની કિંમત તમને આપી છે 7. બરાબર, આના ઉપર તમે કિંમત મૂકો તો બે સંખ્યાઓ મળે. xની જગ્યાએ 7 મૂકો તો 7 3 21, અહીંયા xની જગ્યાએ 7 મૂકો તો 7 5 35, એટલે કે તમને બંને સંખ્યાઓ મળી ગઈ 21 અને 35. અને ત્યારબાદ તમારે શું કરવું પડે મિત્રો, 21 અને 35નો લસ્સા મેળવવો પડે. 21 અને 35નો લસ્સા કઈ રીતે, તો 21ના ફરી વખત તમે અવયવો પાડો તો 7 3 21, 35ના અવયવો પાડો તો 7 5 35. બંનેમાં જે કોમન છે 7, એ એક વખત લખી નાખો. હવે જે બાકી વજા 3 એ લખો, અને ફરી વખત જે બાકી વજામાં એ લખો તો 5. તો તમારો લસ્સા થશે 5 3 15 15 7 105. બરાબર મિત્રો, હવે ધ્યાન આપજો, આ થઈ આખી મેથડની વાત. પહેલાં તમે સંખ્યા મેળવો, બરાબર, અને સંખ્યા ઉપરથી બંને સંખ્યાનો શું મેળવો, પછી લસ્સા મેળવો. પણ એક્ઝામમાં આપણી પાસે આટલો સમય હોતો નથી, તો જ્યારે એક્ઝામની અંદર આપણે કેલ્ક્યુલેશન કરવાની થાય મિત્રો, તો આપણે કઈ રીતે ગણશું ખાસ ધ્યાન આપજો. તો જ્યારે પરીક્ષામાં ગણવાનું થાય તો આવી ઝંઝટમાં પડવાનું નથી. આપણે શું કરશું, પહેલાં ગુણોત્તર જોઈશું કે ગુણોત્તર કેટલો આપ્યો, 3:5. ગુણોત્તર આપ્યો 3:5, એટલે કે 3/5. ધ્યાન આપજો મિત્રો, 3/5. બરાબર, તો પહેલાં આપણે જોઈશું આમાં શેદ ઉડે છે કે, જે ગુણોત્તર આપ્યો એમાં શેદ ઉડે છે, તો કે ના, શેદ ઉડતા નથી. બરાબર, દાખલા તરીકે ધ્યાન આપજો, ગુણોત્તર હોય 2:4, તો આમાં શેદ ઉડે, 2/4, તો 2 2 4, એટલે પછી થઈ જાય 1/2. તો જો શેદ ઉડતા હોય તો તમારે શું કરવાનું છે, પહેલાં શેદ ઉડાડી દેવાના છે, પણ આમાં ક્યાંય શેદ ઉડતા નથી. બરાબર, તો જ્યારે શેદ ન ઉડતા હોય તો સમજો તમારે છે એ કોઈ 35 સેકન્ડની હોય જરૂર પડવાની નથી. શેદ નથી ઉડતા એટલે જો તમારી પાસે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે, ગુસ્સા આપ્યો છે અને લસ્સા તમારી પાસે માગ્યો, તો તમારે કંઈ ગણતરી કરવાની જરૂર નથી. તો લસ્સા બરાબર જે ગુણોત્તરમાં બંને સંખ્યા છે તે, એટલે 3×5×ગુસ્સા. બરાબર, ગુણોત્તરમાં જે બંને સંખ્યા છે તે બંને સંખ્યા લઈ લેવાની છે, અને સાથે જે ગુસ્સા આપ્યો છે તે ગુસ્સા લઈ લેવાનો છે. 3નો ગુણાકાર કરો એ સીધો તમારો આન્સર આવે, એટલે કે 7 5 35, અને 35 3 105. બરાબર, 35 3 105, તો બરાબર સમજાઈ ગયું મિત્રો શું કરવાનું છે લસ્સા મેળવવા માટે. જે ગુણોત્તરનો બંને અંકો છે તે બંને અંકો લેવાનું છે, ગુણ્યા કરવાનું છે ગુસ્સા, એટલે સીધું શું મળશે, તમને સીધું લસ્સા મળશે. હવે દાખલો છે એવો પણ પૂછી શકે કે બે સંખ્યાનો ગુણોત્તર 3:5 અને ગુસ્સા 7 હોય તો તે બંને સંખ્યા કહે છે, તો તે બંને સંખ્યા કહે છે એવું પૂછાય, તો કંઈ કરવાનું નથી. જે ગુસ્સા છે એને ગુણોત્તર સાથે ગુણી દો, તો 7 3 21, અને અહીંયા ગુણો તો 7 5 35, તો આપણો આન્સર આવે પહેલી સંખ્યા છે 21, બીજી સંખ્યા છે 35. બરાબર સમજાઈ ગયું મિત્રો, જો સંખ્યા પૂછે તો ગુણોત્તરમાં રહેલા અંકોને ગુસ્સા વડે ગુણી નાખવાના છે. બરાબર, એટલે સંખ્યા મળશે, અને ગુણોત્તરમાં રહેલા અંકો અને ગુસ્સાનો ગુણાકાર કરશો તો શું મળશે, તમને લસ્સા મળશે. બરાબર, હજી એક્ઝામ્પલ્સની એક પ્રેક્ટિસ કરીએ, ધ્યાન આપજો. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 અને તેનો ગુસ્સા 4 હોય તો લસ્સા કેટલો હોય છે. ધ્યાન આપજો મિત્રો, તમારી પાસે માગ્યો છે લસ્સા, તો પહેલાં તો તમે જોશો કે જે ગુણોત્તર આપવામાં શેદ ઉડે છે, તો ઉડતા નથી. 3/4 ક્યાંય શેદ ઉડતા નથી, નથી ઉડતા, તો 3ને શું કરી દેવાનું છે, ગુણાકાર, એટલે 3×4×ગુસ્સાના 4. બરાબર, એટલે કે તમારો આન્સર આવે ચોક્કસ ચોક્કસ 16 16 3 48. બરાબર, 16 3 48. ક્લિયર, તો આવા એક્ઝામ્પલ્સમાં 35 સેકન્ડની કોઈ જરૂર રહેશે નહીં. નેક્સ્ટ જુઓ, બે સંખ્યાનો ગુણોત્તર 3:5
અને ગુસ્સા 12 હોય તો લસાઅ શોધો. હવે ધ્યાન આપજો મિત્રો, આમાં પણ 3/5 માં લસાઅ તમારી પાસે માંગ્યો તો 3/5 માં કે છેદ ઉડતા નથી એટલે તમે તરત લખશો કે લસાઅ બરાબર જે ગુણોત્તર માં છે તે બંને અંકો એટલે 3 × 5 × ગુસાઅ એટલે 12 × 12 = 60 અને 60 × 3 = 180 બરાબર મિત્રો. તો આપણો આન્સર આવશે બી 180. નેક્સ્ટ જુઓ, બે સંખ્યાનો ગુણોત્તર 2/3, બે સંખ્યાનો ગુણોત્તર 2/3 અને લસાઅ 48 હોય તો તે બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? ધ્યાન આપજો મિત્રો, હવે તમારી પાસે છે એ લસાઅ માગ્યો નથી, લસાઅ તમને આપી દીધેલો છે, લસાઅ તમને આપી દીધેલો છે. તો તમને ખબર છે કે ગુણોત્તરમાં રહેલા બંને અંકોનો ગુણાકાર હોય એને ગુણ્યા ગુસ્સા કરવામાં આવે, એને ગુણ્યા ગુસ્સા કરવામાં આવે તો બરાબર છે એ તમને લસાઅ મળતો હોય. બરાબર, આ વસ્તુ તમને ખબર છે કે ગુણોત્તરમાં રહેલા બંને અંકો ગુણ્યા ગુસ્સા કરો તો તમને શું મળે છે? લસાઅ મળે છે. તો ગુણોત્તરમાં રહેલા બંને અંકો એટલે 2 × 3, ગુસ્સા તમને ખબર નથી પણ લસાઅ તમને આપ્યો છે કેટલો? 48. એટલે કે ગુસ્સા બરાબર 48 ના છેદમાં 3, 2 ને 6 બરાબર. તો 6, 8, 48 એટલે કે ગુસ્સા તમને મળી ગયો કેટલો? 8. હવે મિત્રો, આપણે પહેલાં જ એક્ઝામ્પલ્સમાં વાત થઈ કે જો તમને ગુણોત્તર ખબર હોય અને ગુસ્સા ખબર હોય તો બંને સંખ્યા ખબર પડી જાય. કઈ રીતે? તો ગુણોત્તરને ગુસ્સા વડે શું કરી દેવાનું છે? ગુણવાનો છે. તો પહેલી સંખ્યા છે એ પહેલી સંખ્યા તમારી થશે 2 × 8 એટલે કે 16. પહેલી સંખ્યા થશે 2 × 8 બરાબર, ગુણોત્તર ગુણ્યા ગુસ્સા એટલે 8, 2 ને 16 પહેલી સંખ્યા. બીજી સંખ્યા તો કે 8 × 3 = 24 અને આપણી પાસે શું માગ્યું? બંનેનો સરવાળો. તો 16 વત્તા 24, તો આપણો આન્સર આવશે મિત્રો 40 બરાબર. આપણો આન્સર આવશે 40. નેક્સ્ટ આગળ વધીએ આપણે. બે સંખ્યાનો ગુણોત્તર 5/6 અને તેનો લસાઅ 180 હોય તો તેનો ગુસ્સા કેટલો થાય? હવે મિત્રો, આપણને ખબર છે કે ગુણોત્તરમાં રહેલા બંને અંકો ગુણ્યા ગુસ્સા બરાબર શું થતું હોય છે? તો કે લસાઅ થતો હોય. તો 5 × 6 × ગુસાઅ આપણી પાસે માગેલો છે, લસાઅ તમને આપ્યો કેટલો? 180 બરાબર. તો ગુસ્સા બરાબર 180 × 6 = 30 છેદ ઉડાડો, 0, 0 કેન્સલ ને 18/3 એટલે આપણો આન્સર આવશે 6 બરાબર. 18/3 તો આન્સર આવશે તમારો 6. તો એક વ્યવસ્થિત તમારે યાદ રાખી લેવાનું છે. શું યાદ રાખશો? તો ગુણોત્તરમાં રહેલા બંને અંકો ગુણ્યા ગુસ્સા કરો તો તમને શું મળે? સીધું લસાઅ મળતો હોય. નેક્સ્ટ આગળ વધીએ. 3 સંખ્યાઓનો ગુણોત્તર 3/4/5 છે, જો તેનો લસાઅ 2400 હોય તો તેનો ગુસ્સા કેટલો થશે? મિત્રો, બરાબર બે સંખ્યા હોય કે 3 સંખ્યા હોય એનાથી આન્સરમાં કંઈ ફેરફાર થવાનો નથી બરાબર. તો 3 અંકો આપ્યા છે ગુણોત્તરમાં, તો 3 અંકો લખશું 3 × 4 × 5 × ગુસાઅ બરાબર લસાઅ બરાબર. તો 5 × 4 = 20, 20 × 3 = 60 એટલે કે 60 × ગુસાઅ બરાબર લસાઅ. લસાઅ એટલે 2400 બરાબર. તો ગુસાઅ બરાબર 2400 × 60 0, 0 કેન્સલ 6, 4, 24 એટલે આપણો આન્સર આવશે 4 અને 10 જે વધારે એમને મૂકી દઈએ એટલે કે ગુસાઅ કેટલો મળશે મિત્રો? તમને 40 ગુસાઅ મળશે. તો બરાબર મિત્રો છે એ બધા વ્યક્તિને યાદ રહી ગયું છે, એકદમ સરળ છે કે ગુણોત્તર આપ્યો હોય અને ગુસાઅ આપ્યો હોય સાથે લસાઅ માગે તો શું કરશું? તો કે ગુણોત્તરમાં રહેલા બંને અંકો ગુણ્યા ગુસાઅ કરવાથી તમને લસાઅ મળતો હોય અને ગુણોત્તરમાં રહેલા બંને અંકોને ગુસાઅ સાથે ગુણવાથી તે બંને સંખ્યાઓ મળતી હોય બરાબર. આ 3 અંકો હોય તો પણ લાગુ પડે. તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ મળીએ છીએ આવતા સન્ડે 10 વાગે. જય હિન્દ, જય ભારત.